Hello, welcome friends. Welcome to GJ1 Studio Language Tutors. So, mitro, apne atyare active passive apne sikhi rahya chhe. Gaya session ma apne sada vartman kaal passive voice method ne sikhavadyu. Ane aajna session ma we are going to learn continuous present tense. Chalu vartman kaal hoy eno active voice ma thi passive voice ma kevi rite rupantar karu. To mitro જે આપણો નિયમ છે કર્તા ક્રિયાપદ કર્મ કર્મ શોધી કાઢવાનો વાક્ય કયા કારણો છે જોઈ લેવાનો હે અને હું જે ફોર્મ્યુલા શીખવાડું એ પ્રમાણે તમારે ફોર્મ્યુલા ફોલો કરો પ્લીઝ તો આજે આપણે ચાલુ વર્તમાન કાળમાં પેસિવ વોઇસના સૂત્રમાં તમારી નોટમાં લખી નાખજો હકાર વાક્ય તો આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની કર્મ એમિઝાન પછી અહીંયા ખાસ બીઈંગ લાગે છે પ્લસ વિથ વિથ તો દરેકમાં કોમન આવે હવે હકાર વાક્યમાં મે એક વાક્ય તમને પ્રેક્ટિસ માટે લખ્યું છે અહીંયા કે શી ઇઝ ડુઇંગ ધેટ વર્ક નાઉ તે હમણાં પેલું કામ કરી રહી છે મિત્રો તો આ વાક્યમાં કર્મ ભવિષ્ય શું કરી રહી છે ધેટ વર્ક હવે કામ આવ્યું આ ચાલુ વર્તમાન કાળ વાક્ય તમને ખબર પડી એની એમિઝાર આઈએનજી છે રાઈટ તો હવે આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું તો ધેટ વર્ક પહેલા મૂકી દેવાનું કર્મ જ એટલે ધેટ વર્ક આ કામ એક ક્વેશ્ચન માં ગણાય એટલે મે ઇઝ મૂક્યું અહીંયા બીઈંગ લગાડી દીધું અહીંયા ડુ નું વી 3 ડુ ડીડ ડન અને શી નું બાય હર મે કર્યું નાઉ અને ફૂલ સ્ટોપ મૂક્યું શી ડુઇંગ ધેટ વર્ક નાઉ એવું કોઈ પણ એક્ઝામ આપણે વાક્ય પૂછાય પેસી માટે તો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર ધેટ વર્ક ઇઝ બીઈંગ ડન બાય હર નાઉ એ પછી નેગેટિવ સેન્ટેન્સ હોય માન લો તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની કર્મ ઓબ્જેક્ટ એમિઝર નોટ બીઈંગ વી 3 અને બાય હવે એક વાક્ય બીજું મેં તમને પ્રેક્ટિસ માટે અહીંયા મૂકી છે નકારનું કે ધે આર નોટ પ્લેઇંગ ક્રિકેટ નાઉ તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા નથી તો શું રમી રહ્યા નથી ક્રિકેટ તો ક્રિકેટ ઇઝ એન ઓબ્જેક્ટ મિત્રો અને ક્રિકેટ એક ક્વેશ્ચન માં ગણાય ફ્રેન્ડ નકાર વાક્ય એટલે હું આ ફોર્મ્યુલા પ્રમાણે જવાબ લખીશ તો ક્રિકેટ is not being played by them now આ તમારે બીઈંગ શબ્દ ભૂલવાનો રહે ચાલુ કોઈ પણ કાળ હોય ઇંગ્લિશમાં ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ આપણે શીખીશું રાઈટ તો બંનેમાં તમારે am is are being અથવા was were being આપણે અકોર્ડિંગ ટુ ટેન્સ મૂકવો પડે મિત્રો તો હવે આપણે થોડા આગળ વધીએ કે હકાર વાક્ય નકાર વાક્યની આ ફોર્મ્યુલા તમારે ચોપડામાં પ્લીઝ રાઈટ ડાઉન મેં જે વાક્ય બોર્ડ પર લખેલું એવી તમારા બુકમાં લખી નાખજો સમજવાનો પ્રયત્ન કરો મિત્રો અને એ પછી આપણે સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય તો સાદું પ્રશ્નાર્થ વાક્યમાં આપણે કઈ રીતે આગળ વધવું તે એ ફોર્મ્યુલા તમને શીખવાડું છું સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કે જે પ્રશ્નનો જવાબ હાકી ના આવે ધેટ ઇઝ કોલ્ડ સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે પહેલા એકોર્ડિંગ ટુ કર્મ એમ ઇઝ આર મૂકી દો પછી આપણે કર્મ મૂકીશું અને અહીંયા મિત્રો બીઈંગ લખવાનું કદાપી ભૂલવાનું નહીં બીઈંગ બી ઈ આઈ એન જી પ્લસ આપણે વી 3 લખીએ છીએ અને અહીં આપણે બાય લખી દીએ આઈ નું બાય મી વી નું બાય હશે તમને આવડે જ છે હવે પ્રેક્ટિસ માટે તમને વાક્ય આપી દો અહીંયા કે આર યુ drawing that picture are you drawing that picture at present શું તમે હમણાં પેલું ચિત્ર દોરી રહ્યા છો at present એટલે now અત્યારે હમણાં હવે આ વાક્ય એક્ટિવ હોય તો જો ફ્રેન્ડ્સ તો પહેલા હું શું કરીશ ગુજરાતીમાં ભાષાંતર કરીશ અને વાક્યને શું પ્રશ્ન પૂછવાથી મને કરો મળી જશે તો that picture is an object in this sentence હવે આનું પેસિવ હોય તો હું શું કરીશ I will blindly follow this formula. तो हमारे एमी दर पहला मुक्कू पड़े और that picture एक क्वेश्चन मार दी कर्म आ एक क्वेश्चन ले लिया पहला is मुक्की लिया is that picture पची मैं फॉर्मूला में सूल अभी जो सूत्र मां के being लग रहा हूँ तो ये being आपने मुक्की दिया हूँ is that picture being હવે ડ્રો નું ભૂતકાળ ને ભૂતકદન ડ્રોન થાય ડ્રો ડ્રીવ ડ્રોન ડ્રીવ વી 2 ગણાય ડ્રોન વી 3 ગણાય ઇઝ ધેટ પિક્ચર બીંગ ડ્રોન બાય યુ એટ પ્રેઝન્ટ
આ ખાસ મારી સાથે આજે તમે તમારી નોટમાં પ્લીઝ રાઇટ ડાઉન. એ પછી આપણે જો પ્રશ્ન શબ્દથી વાક્ય શરૂ થતું હોય એની ફોર્મ્યુલા લખી દઈએ મિત્રો. પ્રશ્ન શબ્દથી શરૂ થતું વાક્ય હોય તો આપણે શું કરવાનું, પેલા જે તે પ્રશ્ન શબ્દ મૂકી દેવાનો, પ્રશ્ન શબ્દ ક્વેશ્ચન વર્ડ, એ પછી એકોર્ડિંગ ટુ કરવા હું અહીંયા એમીગર મૂકીશ, પછી આપણે અહીંયા કર્મ મૂકી દેવાનું, બીંગ લગાડીશું આપણે, અને વિથ્રી એટલે ભૂતકથન ક્રિયાપદ મૂકી દેવાનું, અને પછી બાર અને ક્વેશ્ચન માર્ક. હવે પ્રેક્ટિસ માટે તમને વાક્ય આપો મિત્રો. આ ક્વેશ્ચન વર્ડમાં આપણે આ વાક્ય લઈશું, વોટ આર યુ ડુઈંગ નાઉ, તું હમણાં શું કરી રહ્યો છે. અરે મિત્રો, આ વાક્યમાં સૌથી અગત્યની વસ્તુ આપણે શીખવાની છે એ તમે ડીપમાં ડિસ્કશન આપણે કરીશું, પણ એક વસ્તુ યાદ રાખો, ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ વોટ, તો એ વાક્યમાં ભલે પ્રશ્ન શબ્દથી શરૂ થતું વાક્ય છે, એ વાક્યમાં વોટ ઇટસેલ્ફ ઇઝ એન ઓબ્જેક્ટ. એક્ટિવ વોઇસમાં જો વોટ આવતું હોય તો પેસિવ વોઇસમાં એનું કર્મ વોટથી જ ગણાય, વોટ પોતે જ કર્મ ગણાય મિત્રો. અને બીજી વસ્તુ આજે ખાસ શીખી રહ્યા મારી સાથે કે વોટ હંમેશા કર્મ તરીકે એક વચનમાં જ હોય છે, ઇટ કેન નેવર બી ઇન પ્લુરલ ફોર્મ. લખી દેવી મિત્રો, તો આ ભલે પ્રશ્ન શબ્દથી વાક્ય શરૂ થાય એમાં મારે ફોર્મ્યુલા કઈ લાગશે, હકાર વાક્ય નહીં, કર્મ એમીઝર બીઇંગ અને ભૂતકથન, તો ડુ નું ભૂતકથન શું થાય મિત્રો, ડુ ડીડ ડન, તો વોટ ઇઝ બીઈંગ ડન બાય યુ નાઉ. તો મિત્રો, ચાલુ વર્તમાનકાળમાં ફક્ત આપણે મેં જે ફોર્મ્યુલા શીખવાડેલો ઉપયોગ કરવાનો છે, કર્મ એમ ઇઝ આર બીઈંગ વિથ 3 પ્લસ બાય, નકાર હોય તો કર્મ એમ ઇઝ આર નોટ બીઈંગ વિથ 3 પ્લસ બાય. જો સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય તો પહેલા હું એમ ઇઝ આર મૂકીશ, પછી કર્મ, પછી બીઈંગ, પછી વિથ 3 અને બાય પ્રશ્નાર્થ છે. અને ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ ક્વેશ્ચન વર્ડ, આપણે ક્વેશ્ચન વર્ડ મૂકી દેવાનું, પછી એકોર્ડિંગ ટુ કર્મ એમીઝર મૂકવાનું, પછી કર્મ, પછી બીંગ અને પછી વિથ્રી અને બાય. હવે આપણને એમ થાય કે આપણે અત્યારે વોર્ડથી વાક્ય મેં તમને શીખવાડ્યું, પણ એમાં એવું બને કે વોર્ડ સિવાય બીજો કોઈ પ્રશ્ન શબ્દ છે જે મને શીખવાથી ફાયદો થાય, એક વાક્ય તમે પ્રેક્ટિસ માટે લખી નાખો કે વાય આર યુ, this is active voice, why are you beating your brother, tu atare tara bhai ne sha mate mari raho chhe, patkari raho chhe, why are you beating your brother. ave aa vakya ma mitra tumhe khas dhyan rakhjo ke tu kone mari raho chhe, to tara bhai ne. here this is an object, your brother, or your brother ek pachhi thai gayu char vartman ka nu vakya. હવે આપણે પરીક્ષામાં જે પેસિવ વોઇસ આરું કરવાનું આવ્યું, તો અહીંયા હું જે તે પ્રશ્ન પહેલા મૂકી દઈશ ફ્રેન્ડ્સ, તો અહીંયા વાય મૂકીશ, પછી એકોર્ડિંગ ટુ કર્મ હું ઇઝ મૂકીશ, કારણ કે તમારો ભાઈ એક વચનમાં છે, તો વાય ઇઝ યોર બ્રધર. આ ધ્યાન રાખ્યું મિત્રો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ, વાય ઇઝ યોર બ્રધર બીઈંગ, ઓ બીટ નું વી 3 બીટ નું વી 2 બીટ જ થાય બેટ, અને એનું ભૂતકથનમાં બીટર બોલાશે. વાય ઇઝ યોર બ્રધર બીઈંગ બીટન બાય યુ. તો મિત્રો, ધીસ ઇઝ વેરી સિમ્પલ, કે ચાલુ વર્તમાનકાળમાં આપણે પેસિવ વોઇસમાં કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. તો ફ્રેન્ડ, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા આઠે આઠતાના પેસિવ વોઇસ શીખવાના છે, તો ગેટ રેડી અને
Before I conclude, I would like to ask you one question, friend. Did you like this video? Do like this video, friend. And do share your ideas with your friends, relatives and well-wishers. And don't forget to subscribe our channel for more and more updates, friend. And don't forget to subscribe our channel by clicking the button on my right side. Mari jamni baju je button che ane mitro jarur dabao. તમે સબસ્ક્રાઇબ કરશો તો અમે તમને બધી વિગતો આપતા રહીશું. સો ફ્રેન્ડ, બી વિથ અસ, વી આર વિથ યુ, એન્ડ લેટ અસ એન્જોય લર્ન ઇંગ્લિશ ઇન રીઅલ ટાઈમ. તો એટ પ્રેઝન્ટ વી આર ડિપાર્ટિંગ વિથ ધ હોપ ટુ મીટ ઇન અવર નેક્સ્ટ સેશન. ઇન ધ મીનવાઇલ, બાય ફ્રેન્ડ્સ.